સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર બીજું, પાઠ બીજો, દિલ્હી સલ્તનત. આ પાઠ નવા કોર્સનો છે. આ પાઠના શીખીશું આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોનો સાચો ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, દિલ્હી સલ્તનતના ચહરગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો ઉત્તર છે ઇલ્તુત્મિશે. બીજો પ્રશ્ન, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો હતા, ઉત્તર છે રઝિયા સુલતાના. ત્રીજો પ્રશ્ન, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એનો ઉત્તર છે મોહમ્મદ તુગલક. ચોથો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? કરેલ છે હરિહર રાય અને બુકારાયે. ત્યારબાદ જો આપણે નેક્સ્ટ પ્રશ્ન છે બીજો, ખાલી જગ્યા પૂરવાની. પહેલી ખાલી જગ્યા, ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? તો એ આવેલ છે અજમેર શહેરમાં. બીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો, કોણ રહેતો કેન્દ્રમાં? તે રહેતો એમનો સુલતાન. ત્રીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? એ હતો ઇબ્રાહિમ લોદી. ચોથી ખાલી જગ્યા, શ્રીનગરની એ વસાવ્યું કોણે હતું? શ્રીનગર કોણે વસાવ્યું હતું? વસાવ્યું હતું અલ્લાઉદ્દીન ખિલજીએ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના એક બે શબ્દમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? ઉત્તર છે દિલ્હીમાં આવેલ છે કુતુબ મિનાર. બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એનું ઉત્તર છે બાબર અને લોદી વંશ વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. ત્રીજું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? એનું ઉત્તર છે અલ્લાઉદ્દીન ખિલજી જે છે એને અલાઈ દરવાજાનું નિર્માણ કર્યું, બંધાવ્યું હતું, બરાબર એ સમયમાં. ચોથો પ્રશ્ન, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બહમ જે રાજ્ય છે એની સ્થાપના કરનાર કોણ છે? તેનો ઉત્તર છે ઝફર ખાન. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, તુગલક સમયકાળ ગાળા દરમિયાન છે દિલ્હીની આસપાસ કયા કયા શહેર વસાવવામાં આવ્યા હતા? તેમાં તુગલકાબાદ મેઇન છે, બરાબર. બીજો પ્રશ્ન, સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. સલ્તનત સમય જે હતો એ યુગનું સ્થાપત્યનું વર્ણન કેવું છે? તેનો ઉત્તર છે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ હતી. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાના દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે, કૃષ્ણદેવ રાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કૃષ્ણદેવરાય એટલે કે તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થઈ ગયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કરી અને જીતો મેળવી. કૃષ્ણદેવરાયનું મોટા ભાગે જીવન છે એ યુદ્ધભૂમિ પર જ
પસાર થયું હોવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા એટલે કે અવગણના કદી કરી નહોતી. તેણે રાજ્યમાં તળાવ નહેરો ખોદાવી જેથી ખેતીવાડીને સમૃદ્ધ કરી, નહેર ખોદાવીને કેટલાક અયોગ્ય વેરાઓ પણ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાય ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે એને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાણ પામ્યા છે. એમ કે આંધ્રના ભોજ કોણ તો છે? કૃષ્ણદેવ રાય.